મનીષ સિસોદિયાના રાજીનામાને કારણે અરવિંદ કેજરીવાલને કેટલો મોટો ઝટકો મળી શકે? નમસ્કાર, ખબર છે ડોટ કોમ પરથી રાજેશ શાહ. દર્શક મિત્રો, ગઈકાલે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને રાજીનામા આપી દીધા એ ન્યૂઝ વિશે તમને ખબર છે, અને આજે જે થોડું નવું ડેવલપમેન્ટ છે એના વિશે તમારી સાથે વાત કરીએ. તો મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન એમની જગ્યાએ અત્યારે એડિશનલ ચાર્જ જે દિલ્હી સરકારના મંત્રીઓ છે એમને સોંપવામાં આવ્યા છે, કૈલાસ ગેહલોત અને રાજકુમાર આનંદ. મનીષ સિસોદિયાની પાસે ટોટલી 18 ડિપાર્ટમેન્ટ હતા અને એમાંથી 8 ડિપાર્ટમેન્ટ કૈલાસ ગેહલોતને આપવામાં આવ્યા છે અને 10 ડિપાર્ટમેન્ટ છે એ રાજકુમાર આનંદને આપવામાં આવ્યા છે. એમાં નાણાં મંત્રાલય કૈલાસ ગેહલોતને આપવામાં આવ્યું અને પર્યટન છે અને બીજા જે વિભાગો છે એ રાજકુમાર આનંદને આપવામાં આવ્યા છે. એ ઉપરાંત અરવિંદ કેજરીવાલે દિલ્હીના એલજીને એક પત્ર લખીને 2 નવા મંત્રીઓ માટેની મંજૂરી માંગી છે. એમાં એક નામ છે સૌરભ ભારદ્વાજ અને બીજું નામ છે આતિશી મારલોના. એ 2 મંત્રીઓની જો મંજૂરી મળશે તો એ નવા મંત્રી તરીકે આવશે, કારણ કે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર પાલની જે જગ્યા ખાલી પડશે એની જગ્યાએ 2 નવા મંત્રીની જરૂર પડશે, એટલે આ 2 મંત્રીઓ માટેની દરખાસ્ત અરવિંદ કેજરીવાલે મોકલી છે. આ એક ન્યૂઝ છે, એની સાથે તમારી સાથે વાત કરી. પરંતુ આ આખું જે ઘટનાક્રમ છે એમાં ઘણા બધા મુદ્દાઓ છે. એક તો મનીષ સિસોદિયાના રાજીનામાને કારણે અરવિંદ કેજરીવાલને કેટલો મોટો ઝટકો મળી શકે, બીજું કે લોકોના મનની અંદર એક એવો સવાલ છે કે સત્યેન્દ્ર જૈન તો એક વર્ષ પહેલાંથી જેલમાં હતા અને મનીષ સિસોદિયાની તો હજુ એક દિવસ પહેલાં ધરપકડ થઈ, તો બંનેના રાજીનામા સાથે શું કામ આપવામાં આવ્યા? સત્યેન્દ્ર જૈને એક વર્ષ પહેલાં રાજીનામું કેમ નહીં આપ્યું? આ બધા જે ઘણા બધા સવાલો તમારા મનમાં છે અને લોકોના મનમાં પણ છે તો એના વિશે વાત કરીશું. તો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ જ્યારથી મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી એમણે પહેલેથી જ એવું નક્કી કર્યું છે કે એમની પાસે કોઈ ખાતા રાખ્યા નથી. એમણે પોતાનું ફોકસ આમ આદમી પાર્ટીનો પ્રસાર કરવાનું, એનો ફેલાવો કરવાનું અને બીજા રાજ્યોની અંદર આમ આદમી પાર્ટીનું મહત્ત્વ ઊભું કરવાની ઉપર એમણે એમનું ધ્યાન ફોકસ કર્યું હતું અને એમાં એ ઘણે ખરે અંશે સફળ પણ થયા છે. આપણે જોયું કે પંજાબની વિધાનસભાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી અને ત્યાં આગળ પોતે સત્તા ભોગવી અને પોતે સત્તા હાંસલ કરી. પંજાબમાં અત્યારે આમ આદમી પાર્ટીની સરકાર છે. તમે જોયું કે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ અરવિંદ કેજરીવાલે ગુજરાતના ઘણી વખત પ્રવાસો કરીને સારી એવી મહેનત કરી હતી, ભલે 5 જ સીટ મળી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને, પરંતુ એમની ગુજરાતની અંદર એન્ટ્રી થઈ ગઈ. મતલબમાં આખા દેશની અંદર જ્યાં જ્યાં જરૂર પડતી હતી ત્યાં આગળ અરવિંદ કેજરીવાલ પોતે જતા હતા, એટલે દિલ્હીની જે સત્તા હતી, જે દિલ્હીનું જે સુકાન હતું એ મોટે ભાગે મનીષ સિસોદિયાના હાથમાં જ હતું. અને લોકો તો એવું કહેતા હતા કે દિલ્હીના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી તો મનીષ સિસોદિયા સંભાળતા હતા, કારણ કે એમની પાસે મહત્ત્વના ખાતા હતા નાણાં મંત્રાલય અને શિક્ષણ, એ સિવાય એમની પાસે 18 ખાતાઓ હતા. હવે અચાનક જે આ નિર્ણય લેવાયો કે મનીષ સિસોદિયાએ રાજીનામું આપ્યું અને સત્યેન્દ્ર જૈનનું પણ એક વર્ષ જેલમાં પછી એક સાથે રાજીનામું આપવામાં આવ્યું, તો એના માટે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે એમાં ઘણી બધી બાબતો સંકળાયેલી છે. એક તો પહેલું કે આમ આદમી પાર્ટીની જે એક ઇમેજ છે એ ભ્રષ્ટાચાર ફ્રી પાર્ટી છે, એટલે ભ્રષ્ટાચારની એમાં વાત આવતી નથી. કારણ કે 2011ની અંદર જ્યારે અણ્ણા હજારેની સાથે આંદોલન કરવામાં આવેલું ત્યારે ભ્રષ્ટાચાર વિરોધી મૂવમેન્ટ માટે અરવિંદ કેજરીવાલ પણ એ આંદોલનમાં જોડાયેલા, અને એ પછી આમ આદમી પાર્ટીની સરકાર બની એ પછી પણ એમણે હંમેશા ભ્રષ્ટાચાર વિરોધી પગલાં લીધા છે, એટલે ભ્રષ્ટાચારની સામે એમણે આક્રમક પગલાં લીધા છે. એટલે આ જે પાર્ટીની ઇમેજ નહીં ખરડાય એના માટે આ બંનેના રાજીનામા લઈ લેવામાં આવ્યા. બીજું કે
જ્યારે નીતિન ગડકરી ભાજપના પ્રદેશ પ્રમુખ હતા અને પવન બંસલ રેલવે મંત્રી હતા ત્યારે અરવિંદ કેજરીવાલે આક્ષેપો કર્યા હતા અને એમણે રાજીનામુંની માંગ કરી હતી અને તે વખતે નીતિન ગડકરી અને પવન બંસલે રાજીનામું આપવા પડેલા હતા. બીજો એક મુદ્દો એ છે કે જો આ બે જણા રાજીનામું નહીં આપે, એટલે મનોજ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જો રાજીનામું નહીં આપે તો આંતરિક બળવો થઈ શકે, આમ આદમી પાર્ટીની અંદર એક આંતરિક બળવો ઊભો થઈ શકે એવો પણ એક ડર હતો. કારણ કે ભ્રષ્ટાચારના મામલાની અંદર 2015માં આસિમ ખાન સામે આમ આદમી પાર્ટીએ પગલાં લીધેલા અને પંજાબની અંદર પણ તાજેતરની અંદર જ 3-4 મંત્રીઓની સામે ભ્રષ્ટાચારનો કેસ થયો, ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા અને એમની સામે પગલાં લેવાયા હતા. એટલે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન સામે પણ જો પગલાં નહીં લેવાય તો આંતરિક બળવો ઊભો થાય એવો પણ એક ડર હતો. ત્રીજું એક મહત્ત્વનું કારણ એ છે કે હવે 2023-2024ની અંદર 9 રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી આવે છે. હવે જો આમ આદમી પાર્ટીએ ફ્રન્ટ ફૂટ પર લડાઈ કરવી હોય તો આમના રાજીનામા લેવા જરૂરી હતા. કારણ કે જો તમે એના રાજીનામા નહીં લો તો તમારે બહુ ઘણા બધા ભાજપ કે બીજી બધી પાર્ટીઓનો તમારે સામનો કરવો પડે, તો તમે ફ્રન્ટ ફૂટ પર નહીં લડી શકો, તમારે પીછેહટ કરવી પડે. એટલે પણ આ બંનેના રાજીનામા જરૂરી હતા. ચોથું કારણ એ હતું કે જેલમાં પણ રહેવા છતાં સત્યેન્દ્ર જૈનની સામે નેગેટિવ પ્રચાર થયા જ કરતો હતો અને હવે મનીષ સિસોદિયા પણ જેલમાં રહે તો નેગેટિવ પ્રચાર થયા જ કરે, તો એ નેગેટિવ પ્રચારથી બચવા માટે પણ આ બંનેના રાજીનામા લેવાયા હોવાનું કહેવાય છે. હવે આપણે જે નવા બે મંત્રીઓ માટે અરવિંદ કેજરીવાલે દરખાસ્ત મોકલી છે એલજીને, એમાં સૌરભ ભારદ્વાજ, તો એમના વિશે વાત કરીએ તો સૌરભ ભારદ્વાજ છે એ ગ્રેટર કૈલાસમાં 3 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે અને એમની પાસે જ્યારે 49 દિવસની કેજરીવાલની સરકાર હતી ત્યારે એમને ટ્રાન્સપોર્ટ અને એવા મહત્ત્વના ખાતા એમની પાસે હતા. અને આતિશી મારના જે બીજું નામ અરવિંદ કેજરીવાલે મોકલ્યું છે એ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ગૌતમ ગંભીરની સામે ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. પણ આ આતિશી મારલીના છે, એણે આમ આદમી પાર્ટીનું જે એજ્યુકેશન પોલિસી છે એ બનાવવામાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એટલે અત્યારે બે નવા મંત્રીઓ તરીકે સૌરભ ભારદ્વાજ અને આતિશી મારલીના નામ મોકલવામાં આવ્યા છે. તો આ એક નવું ડેવલપમેન્ટ અને અરવિંદ કેજરીવાલે આવું શું કામ કરવાની જરૂર પડી એના માટે આ તમારી સાથે વાત કરી. અને રાજકારણના જાણકારોનું એમ પણ કહેવું છે કે એક એવો પણ કદાચ ખેલ હોઈ શકે કે અરવિંદ કેજરીવાલ આ મનીષ સિસોદિયા અને જે પાવરફુલ મંત્રીઓ હતા એને કારણે દિલ્હીની બહાર આરામથી ફરી શકતા હતા અને પાર્ટીને ફોકસ કરી શકતા હતા, પરંતુ હવે એમની પાસે પાવરફુલ મંત્રીઓનો અભાવ છે, એમની પાસે હવે જે મંત્રીઓ છે બધા નવા છે, તો એમના માટે દિલ્હી છોડવું મુશ્કેલ બનશે. એટલે અરવિંદ કેજરીવાલ બહાર નહીં નીકળી શકે, આ પણ એક ખેલ હોઈ શકે છે એવું રાજકારણના જાણકારોનું કહેવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.